હવે વરસાદના સમાચારો વિસ્તારથી જોઈએ તો સવારથી ગુજરાતના 32 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં પડ્યો છે. નવસારીના ગણદેવીમાં 8 ઇંચ અને ચીખલીમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. ગુજરાતના 4 તાલુકા એવા છે જેમાં સવારથી 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. સવારથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. તરફ છોટાઉદેપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા. છોટાઉદેપુરની નિઝામી સોસાયટીમાં પાણી ભરાયા. પાવી જેતપુર અને છોટાઉદેપુરમાં વરસાદથી જનજીવનને અસર પહોંચી છે. તો છોટાઉદેપુર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે. વધુ વિગતો લઈશું સંવાદદાતા હકીમ ઘડિયાળી પાસેથી. હકીમ, છોટાઉદેપુરમાં કેટલો વરસાદ? જે કાંગ્રી મેં આપને જણાવી દઉં કે વહેલી સવારથી છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે અનેક જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતા. છોટાઉદેપુર ની જે નિઝામી સોસાયટી છે ત્યાં પણ પાણી ભરાયા હતા. ત્યારે હેરન નદી પર જે પૂર આવવાને કારણે જે સંરક્ષણ દિવાલ છે તે પણ ધરાશય થઈ હતી સલામતી પાસે. ત્યારે સતત ત્રીજા દિવસે આ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કવાંટ તાલુકાનો કોથુર અને જે સુરવા જે પોલીસ છે હકીમ, આભાર આપનો માહિતી આપવા બદલ. તરફ પંચમહાલના ઘોગમમાના પૂર્વ વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. કાંટુ, ગજાપુરા, માલુ, ગોરાંડા સહિતના વિસ્તારોમાં વરસાદ છે. ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજા મહેરબાન થયા છે. વહેલી સવારથી જ ઘોગમમાના પૂર્વ પટ્ટામાં વરસાદ છે અને ભારે વરસાદથી ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. વધુ વિગતો લઈશું સંવાદદાતા જયેન્દ્ર પાસેથી. જયેન્દ્ર, પંચમહાલ જિલ્લામાં વરસાદના શું હાલ? બિલકુલ ફાલ્ગુની, પંચમહાલ જિલ્લાની જો વાત કરીએ તો પંચમહાલનો જે પૂર્વ પટ્ટો છે, ખાસ કરીને ઘોગંબા વિસ્તાર છે, તેની અંદર વહેલી સવારથી જ વરસાદનું ભારે જોર જોવા મળ્યું હતું. અને ખાસ કરીને જે પ્રમાણે છેલ્લા 2-2.5 કલાકથી વરસાદ વરસી રહ્યો છે તે જોતા ખેતરોની અંદર પણ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખેતરોની અંદર પણ એક પ્રકારે નદી વહેતી હોય તે પ્રકારના જે દ્રશ્યો છે તે આ વિસ્તારની અંદર જોવા મળ્યા હતા. ઘોગંબા તાલુકાના જે માલુ છે, કાંઠુ છે, આ જે વિસ્તારો છે તેની અંદર જે નદી નાળા છે તે પણ છલકાઈ ગયા હતા. એટલે કહી શકાય કે ચોક્કસથી જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા 2-2.5 કલાકમાં લગભગ 2-2.5 ઇંચ વરસાદ જે છે આ ઘોગંબા પંથકની અંદર વર્ષો હોય તેવો અંદાજ લગાવી શકાય છે. અને આ વરસાદને કારણે ખેડૂતો પણ ક્યાંક ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. આભાર જયેન્દ્ર. તો મોરબીના